આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. જેતપુરના જાબાઝ નેતા અને પોતાના પુત્ર એવા જેતપુર નવાગઢ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી વલ્લભભાઈ સખરેલિયા ની 13મી પુણ્યતિથિ નિમિત્તે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ સ્વરૂપે સખરેલિયા પરિવાર જેતપુર તરફથી રક્તદાન કેમ્પ તેમજ બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન યોજાયું હતું. જેતપુરના જાબાઝ નેતા અને પોતાના પુત્ર એવા જેતપુર નવાગઢ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને સેવાભાવી સ્વ વલ્લભભાઈ સખરેલિયા કે જેમને લોકો પ્રેમથી બોસ કહીને બોલાવતા એવા સ્વ વલ્લભભાઈ સખરેલિયાની આજે 13મી પુણ્યતિથિ નિમિત્તે સખરેલિયા પરિવારના ધરોહર તેમજ ભૂતપૂર્વ નગરપાલિકા પ્રમુખ સુરેશભાઈ સખરેલિયા અને હાલના પ્રમુખ કુસુમબેન સખરેલિયા અને સખરેલિયા પરિવાર તરફથી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ સ્વરૂપે રક્તદાન કેમ્પ તેમજ બ્લડ પ્રેશર ડાયાબિટીસનો ચેકઅપ કેમ્પ યોજાયેલ. આ કેમ્પમાં લોકો રક્તદાન કરવા સ્વયંભૂ આવી પહોંચેલા હતા અને 200 બોટલ રક્ત એકઠું થયેલ આ રક્તદાન કેમ્પમાં લલિતભાઈ રાદડિયા તેમજ શહેરના ઉદ્યોગપતિ ભાવિકભાઈ વૈષ્ણવ, દીપુભાઈ જોગી, જયંતિભાઈ રામોલિયા, જસુબેન કોરણ તેમજ સાધુ સંત સ્વર્ગવાસ વલ્લભભાઈ સખરેલિયાની 13મી પુણ્યતિથિ નિમિત્તે આજે મા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે. સાથે સાથે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના જે દર્દી છે એના માટે ચેકઅપ માટે આયોજન કરેલ છે. સ્વર્ગસ્થ મારા પિતાજીએ આજે જ્યારે એમની 13મી પુણ્યતિથિ હોય એના માટે આ કેમ્પ કરેલ છે અને નાના માણસોને જ્યારે એ લોકો ના કામ કરતા હતા ત્યારે આજે પણ લોકો એમને યાદ કરે છે અને એમની કાયમી સુવાસ પથરાય એ માટે આ સરસ મજાનું આયોજન કરવામાં આવે છે અને આવા આયોજન કરવા બદલ અમને પ્રભુ અમારા પરિવાર અમને આવી પ્રેરણાબળ આપતા રહ્યા. બસ એ જ આ તકે કહેવાનું. આજે જેતપુરની અંદર સ્વર્ગસ્થ વલ્લભભાઈ સખરેલિયાની 13મી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું તેમજ મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે. જેતપુરના એક પનોતા પુત્ર હતા. જેતપુરની અંદર બાવાડા પરાની અંદર એમની ખૂબ કામગીરી સારી હતી. એ સુધરાઈની અંદર પણ એને ખૂબ સારી કામગીરી કરી હતી અને લોકો આજે એમની પુણ્યતિથિ નિમિત્તે ખૂબ યાદ કરે છે. આજે રક્તદાન કેમ્પ છે, આપ સૌ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લોકો રક્ત દેવા માટે આવી રહ્યા છે. રક્તના દાતાઓને પણ આ તકે આપણે અભિનંદન આપીએ કે એક સ્વર્ગસ્થ વલ્લભભાઈ, આપણે એમને બોસ તરીકે ઓળખતા હતા, એમની આજે જ્યારે પુણ્યતિથિ હોય ત્યારે આટલા વર્ષો વીતી ગયા છતાં પણ લોકો યાદ કરીને સ્વેચ્છાએ રક્તદાન કરવા માટે આવ્યા છે એ ઉપરથી આપણે સાબિત કરી શકીએ કે લોકોની અંદર કેટલી બધી આશા છે. એમને શ્રદ્ધાંજલિ આપવા માટે શ્રદ્ધાંજલિના સ્વરૂપે આજે રક્તદાન કરીને એમને સાચા અર્થમાં આજે લોકો બિરદાવી રહ્યા છે. એમના દીકરા ભાઈ શ્રી સુરેશભાઈ, એમના પુત્રવધુ બેન શ્રી કુસુમબેન સખરેલિયા એ પણ નગરપાલિકાની અંદર પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે અને એમની સેવાને પણ આપણે સૌ બિરદાવી રહ્યા છીએ. જે સ્વર્ગસ્થ વલ્લભભાઈએ જે રીતે કામ કર્યું છે એવું જ કામ એમના દીકરા સુરેશભાઈ અને એમના પુત્રવધુ કામ કરી રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે આજે કોરોનાની આ મહામારીની વચ્ચે રક્તની ખૂબ જરૂર પડતી હોય છે ત્યારે આવા એક સેવાના કાર્યથી, વલ્લભભાઈની એક સેવાના કામને લીધે આજે જે આ રક્તદાનનું આયોજન થયું છે ત્યારે ઘણા લોકોને એનો લાભ મળવાનો છે, ઘણા લોકોને આજે જીવતદાન મળવાનું છે. એટલે આ તકે હું સુરેશભાઈને અને એમના ધર્મપત્ની બેન કુસુમબેનને આ તકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રક્તદાતાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જે વલ્લભભાઈએ સેવાની જ્યોત પ્રગટાવી છે એ જ્યોત અખંડ આપણે સૌ ચાલુ રાખીએ, એ જ સાચી શ્રદ્ધાંજલિ છે.